क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। नमस्कार, हूँ जनक दवे। फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपनु स्वागत है। तमने असर करता समाचार नू अमे सरल भाषा में सचोट रीते करीशुं छणावट। आ एनालिसिस 360 डिग्री हशे, जेनाथी महत्वना मुद्दाओं ने लगता दरेक सवाल पर हवे पछी मुकाशे फुल स्टॉप। आजे अमे जामनगर अने जाम साहेबनी वात करीशुं। जाम साहेबना वारसदार तरीके पूर्व क्रिकेटर અજય જાડેજાની પસંદગી થઈ હોવાનો તમને ખ્યાલ જ હશે। તેમની પસંદગી થવાના કેટલા કારણો રહેલા છે, આ કારણો તેમજ જામ સાહેબના વારસદાર બનવાથી અજય જાડેજાની સંપત્તિ વધીને કેટલી થઈ એ પણ અમે તમને જણાવીશું। ઉપરાંત જામનગરના રાજવી પરિવારના ઇતિહાસ વિશે પણ અમે વિગતે જણાવીશું। જામનગરવાસીઓ અને ક્રિકેટ પ્રેમીઓ જ નહીં પરંતુ ગુજરાતની દરેક વ્યક્તિએ આ ઇતિહાસ જાણવો જોઈએ। पूर्व क्रिकेटर अजय जडेजानी ताजेतरमां ज ओचिंता खूब चर्चा थवा लागी। आ चर्चा थवानुं कारण जामनगरना राजवी परिवारनो एक ऐतिहासिक निर्णय छे। जाम साहेब शत्रुशल्य सिंहजीना वारसदार तरीके अजय जडेजानुं नाम जाहेर करवामां आव्युं छे। एक पत्रमां शत्रुशल्य सिंहजीए लख्युं के अजय जडेजाए मारा वारसदार थवानुं स्वीकार्युं छे। तेमणे एम पण लख्युं हतुं કે અજય જાડેજા જામનગરની પ્રજાની સેવા કરવાની જવાબદારી ઉઠાવે એ જામનગરની પ્રજા માટે ખરેખર વરદાનરૂપ છે। આ પસંદગી સ્વાભાવિક છે, કેમ કે જામનગરના રાજવી પરિવારની સાથે અજય જાડેજાનો સીધો સંબંધ છે। તેના પિતા દોલતસિંહજી જાડેજા જામનગર જિલ્લાના 3 વખત સંસદ સભ્ય રહી ચૂક્યા છે। અભ્યાસની વાત કરવામાં આવે તો અજય જાડેજાએ દિલ્હીની ભારતીય વિદ્યાભવનથી ભણવાની શરૂઆત કરી હતી, જેના પછી તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો। જો કે તેમને હોસ્ટેલમાં રહીને ભણવાનું બિલકુલ ગમતું નહોતું, રાજકોટથી તેઓ 13 વખત ભાગી ચૂક્યા હતા। અજય જાડેજાએ દિલ્હીની હિન્દુ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કર્યો। તેમણે સમાજવાદી પાર્ટીમાં સક્રિય રહેલા જયા જેટલીની પુત્રી અદિતિ જેટલીની સાથે લગ્ન કર્યા। તેમને ઐમાન અને અમીરા નામના બે સંતાનો પણ છે। અજય જાડેજાનો રાજવી પરિવાર સાથેના સંબંધ વિશે અમે તમને જણાવીશું, પરંતુ એના પહેલાં તમારે જામનગરનો રાજવી ઇતિહાસ જાણવો જોઈએ। આઝાદી પહેલાંના રજવાડાઓમાં બે કારણસર જામનગરનું આગવું સ્થાન હતું। પહેલું કારણ તો એ છે કે સૌરાષ્ટ્રમાં સૌથી અમીર રજવાડું જામનગર હતું। બીજું મહત્વનું કારણ એ છે કે ભારતમાં ક્રિકેટને લોકપ્રિય બનાવવામાં જામનગરના શાસકોએ ખૂબ મોટું યોગદાન આપ્યું। ઇતિહાસકારો અનુસાર જાડેજા વંશના રાજાઓ શરૂઆતમાં સિંહ પ્રાંતમાં શાસન કરતા હતા, જેના પછી ચૌદમી અને 15મી સદીમાં તેઓ કચ્છમાં ગયા હતા। આ જ જાડેજા વંશના જામરાવળ કચ્છથી હાલાર પ્રાંતમાં આવ્યા। એ સમયે આ પ્રાંતમાં મોટી સંખ્યામાં કાઠીઓ હતા, એટલે સૌરાષ્ટ્રનો વિસ્તાર કાઠિયાવાડ તરીકે જાણીતો થયો। જામરાવળે શરૂઆતમાં એક પોર્ટને કેપ્ચર કર્યું હતું, અહીં તેમણે પોતાની રાજધાની સ્થાપી। આ જ જગ્યાનું નામ તેમણે નવા નગર રાખ્યું હતું। 1596માં શ્રાવણ સુદ 7 બુધવારે સ્વાતિ નક્ષત્રમાં એક સાથે જામનગરમાં 3 જગ્યાએ પાયા નાખવામાં આવ્યા। એક પાયો જામ સાહેબે, બીજો દીવાને, જ્યારે ત્રીજો પાયો નગર શેઠે નાખ્યો હતો। મજેદાર વાત એ છે કે 1947 સુધી નવાનગર તરીકે જ જામનગર ઓળખાતું હતું। આ રીતે જામનગર રજવાડાની શરૂઆત થઈ હતી। એના શાસકને જામ સાહેબ કહેવામાં આવતા। જામરાવળ 124 વર્ષ જીવ્યા હતા, તેમણે લાંબા સમય સુધી રાજ કર્યો હતો। જાડેજા વંશ માટે નવાનગરમાં રાજ કરવું સરળ નહોતું। અમદાવાદથી રાજ કરનારા મોગલોના રાજ્યપાલની સાથે તેમની વારંવાર લડાઈ થતી હતી। એટલું જ નહીં, પોરબંદર અને વાઢેર રજવાડાની સાથે પણ જાડેજા વંશની લડાઈ થતી રહેતી હતી।
16મી સદીના અંતમાં મોગલોની વિશાળ સેનાએ જામનગર પર હુમલો કર્યો. 18મી સદીની શરૂઆત સુધી જામનગર પર મોગલોનું રાજ હતું. મોગલો પછી અહીં બરોડાના ગાયકવાડ પરિવારનું રાજ આવ્યું હતું. ગાયકવાડના પ્રતિનિધિઓ સૌરાષ્ટ્રમાં કામકાજ સંભાળતા હતા. બરોડાથી જ દ્વારકા અને અમરેલીનું પણ શાસન સંભાળવામાં આવતું હતું. નવાનગર અને મરાઠાઓના કમાન્ડર્સની વચ્ચે પણ ખૂબ લડાઈ થઈ હતી. એ સમયે બરોડાના શાસકો નવાનગર પાસેથી ચોક્કસ રકમ ઉઘરાવતા હતા. બાદમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બરોડાના મહારાજાની વચ્ચે સંધિ થઈ હતી. આ સંધિ મુજબ નવાનગર પાસેથી બરોડાના શાસકોને જે રકમ મળતી હતી એ રકમ હવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપવાની હતી. એ સમયે 1807માં સૌરાષ્ટ્રમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓએ સૌરાષ્ટ્રના તમામ રજવાડાઓની સાથે એક સેટલમેન્ટ કર્યું. આ સેટલમેન્ટના કારણે નવાનગરની સાથે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાએ એક સંધિ પણ કરી હતી. એ સમયે શિક્ષણ અને આર્થિક દ્રષ્ટિએ સૌરાષ્ટ્ર પ્રદેશ ખૂબ પછાત હતો. જામ સાહેબને વંશ નહોતો હતો, એટલે કે તેમને સંતાન નહોતું, એટલે સળોદર ગામમાં જામ રણમલને દત્તક લેવામાં આવ્યા હતા. રણમલની પસંદગીનો પણ મજેદાર ઇતિહાસ છે. પુત્ર દત્તક લેવા માટે રાજવી પરિવાર સળોદરમાં ગયો. એ સમયે તેમની રામસિંહ નામની વ્યક્તિ ગમી હતી. એ સમયે રામસિંહની સાવકી માતાએ મહેણું માર્યું કે હવે રામસિંહ રાજા બનશે તો એના સાવકાભાઈ રણમલને ભૂલી જશે. તો રામસિંહે પ્રતિજ્ઞા લીધી કે તે સળોદર નહીં છોડે અને આખરે રણમલની પસંદગી થઈ. આજે પણ આ જ કારણે ભગવાન શ્રી રામની સાથે રામસિંહની સરખામણી કરવામાં આવે છે. ભગવાન શ્રી રામ પિતાની આજ્ઞાથી ગાદી છોડીને વનવાસમાં જતા હતા. એ જ રીતે રામસિંહે પણ સાવકાભાઈ માટે રાજગાદી છોડી દીધી. રામસિંહના ત્યાગના કારણે રણમલ જામ સાહેબ બન્યા. જામ રણમલે જ શહેરની વચ્ચોવચ્ચ એક તળાવ બંધાવ્યો હતો. એ તળાવની વચ્ચે એક મહેલ બાંધવામાં આવ્યો. આજે લાખોટા તળાવ અને મહેલ એ જામનગરની ઓળખ છે. જામ રણમલના 7 દીકરા હતા, જેમાંથી સૌથી નાના દીકરાનું નામ વિભાજી હતું. એ સમયમાં ખૂબ રોગચાળો થતો હતો, એટલે નાની ઉંમરે સંતાનનું મોત થઈ જતું હતું. એ સમયે જાડેજા વંશમાં પરંપરા હતી કે મોટો દીકરો જ રાજગાદી પર બેસે. વિભાજી તો સૌથી નાના હતા, એટલે એ રીતે જોવા જઈએ તો રાજગાદી માટે તેમનો નંબર આવી સંભાવના જ સાવ ઓછી હતી. જોકે તેમના તમામ 6 ભાઈઓના મોત થયા અને વિભાજીને રાજગાદી મળી, એટલે જ તેમને ભાગ્યશાળી માનવામાં આવે છે. વિભાજીને 24 રાણીઓ હતી. આ 24 રાણીથી તેમને એક જ સંતાન હતું. વિભાજીના કાર્યકાળ દરમિયાન નવાનગરમાં ખૂબ દુષ્કાળ પડ્યો હતો. વિભાજીએ આવા દુષ્કાળની કપરી પરિસ્થિતિમાં તેમની પ્રજાની ખૂબ સારી રીતે કાળજી લીધી હતી. આ જ કારણે તેમને ખૂબ યાદ કરવામાં આવે છે. વિભાજીના નિધન બાદ વંશમાં રાજગાદી માટે ખૂબ જ લડાઈ થઈ હતી. પરિવારના કેટલાક લોકોએ રાજગાદી માટે પોતે હકદાર હોવાનો દાવો કર્યો હતો. આખરે રણજીતસિંહને ગાદી સોંપવામાં આવી હતી. તેમને પણ સળોદર ગામમાંથી દત્તક લેવામાં આવ્યા હતા. રણજીતસિંહને 5 વર્ષની ઉંમરે ભણવા માટે ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા. ગાર્ડિયન તરીકે, એટલે કે વાલી તરીકે, એક દરબારને તેમની સાથે મોકલવામાં આવ્યા હતા. રણજીતસિંહે વિશ્વવિખ્યાત ટ્રિનિટી કોલેજમાં અભ્યાસ કર્યો હતો. આજે પણ લાખોટા તળાવની પાસે જામ રણજીતસિંહની પ્રતિમા છે. તેમણે લગ્ન નહોતા કર્યા. ભારત અને ક્રિકેટના ઇતિહાસમાં રણજીતસિંહનું નામ ખાસ છે. તેમના નામ પરથી જ ભારતની પ્રથમ કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી નામ આપવામાં આવ્યું. રણજીતસિંહ વિશે અમે તમને વિસ્તારથી માહિતી આપીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જામનગરના રાજવી પરિવારની વાત આવે ત્યારે રણજીતસિંહનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે.
રણજીત સિંહ 1907માં ગાદી પર બેઠા અને 1933માં તેમનું નિધન થયું હતું. રણજીતસિંહની સાથે નવાનગરના ઇતિહાસમાં એક પ્રકરણની શરૂઆત થઈ હતી. તેઓ અંગ્રેજોની વચ્ચે ખૂબ પોપ્યુલર હતા, એનું પણ એક કારણ છે. રણજીતસિંહ ટ્રિનિટી કોલેજમાં ભણવા ગયા ત્યારે તેમને ક્રિકેટનો શોખ થયો હતો. એ જ સમયે ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા ધીરે ધીરે વધી રહી હતી. રણજીતસિંહ ઇંગ્લેન્ડમાં કાઉન્ટ્રી ક્રિકેટ રમવા લાગ્યા. તેઓ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ માટે પણ રમ્યા હતા. તેઓ ખૂબ જ સારા ક્રિકેટર હતા. એ સમયે ઇંગ્લેન્ડમાં પણ ક્રિકેટ ફીવર છવાઈ ગયો હતો. ઇંગ્લેન્ડમાં એ સમયે એલિટ ક્લાસના લોકો જ ક્રિકેટ રમતા હતા, જેના કારણે જ બ્રિટિશ સામ્રાજ્યના ટોચના લોકોની સાથે રણજીતસિંહની દોસ્તી થઈ હતી. બ્રિટિશ સામ્રાજ્યમાં શક્તિશાળી લોકોની સાથે તેમની દોસ્તી હતી. બ્રિટિશ રાજ પરિવાર, વાઇસરોય, ઉદ્યોગપતિઓ અને મિલિટરીના અધિકારીઓ સહિત તમામ શક્તિશાળી લોકોની સાથે તેમનો ગરેબો હતો. રણજીતસિંહ રાજગાદી સંભાળતા પહેલાં ટ્રિનિટી કોલેજમાં ભણતા હતા ત્યારે તેઓ યુરોપમાં ખૂબ ફર્યા. તેમણે દુનિયા જોઈ હતી. તેમણે નવાનગર એટલે કે જામનગરમાં પગ મૂક્યો હતો ત્યારે એ ખૂબ જ પછાત હતું. કોઈ જાતનું પ્લાનિંગ જ નહોતું. એ સમયે રણજીતસિંહે જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ બનાવવાનો નિર્ણય કર્યો હતો. એ સમયે રણજીતસિંહના દિવાન પિસ્તનજી હતા. પિસ્તનજી પારસી બાબા હતા. રણજીતસિંહે પિસ્તનજીની સાથે રાખીને નવાનગરની કાયાપલટ કરવા માટે પ્લાનિંગ કર્યું. નવી સ્કૂલો, કોલેજો બાંધવામાં આવી, હોસ્પિટલ્સ પણ તૈયાર કરવામાં આવી. જામનગરમાં સુંદર પ્રતાપ વિલાસ પેલેસ છે, જે રણજીતસિંહે જ બનાવ્યો છે. એ ઉપરાંત તેમણે વિશાળ બગીચા તૈયાર કરાવ્યા. વિકાસ કામોથી નવાનગર એટલે કે જામનગરની સમૃદ્ધિ વધી. જામનગરની સમૃદ્ધિનું એક કારણ એ પણ હતું કે અહીંના દરિયામાં સાચા મોતી પાકતા હતા. જામ રણજીતસિંહે વિકાસની આવી કામગીરી વચ્ચે બે મહત્ત્વના કામ કર્યા. સૌથી પહેલાં તો રેલવે નેટવર્ક તૈયાર કરવાનો ક્રાંતિકારી નિર્ણય કર્યો હતો. તેમણે જામનગર દ્વારકા રેલવે નેટવર્ક શરૂ કર્યું હતું, જેમાંથી નવાનગરમાં વેપારને પ્રોત્સાહન મળ્યું હતું. એ સિવાય તેમના બીજા મહત્ત્વના કામની વાત કરીએ તો તેમણે બેડી બંદરને ડેવલપ કર્યું હતું, જેનાથી વેપાર કરવાની રીત જ બદલાઈ ગઈ હતી. પહેલાં જહાજ બોમ્બે જતા હતા, જેના કારણે મુંબઈ સરકારને કસ્ટમ ડ્યુટી મળતી હતી. નવાનગરમાં બંદર બાંધવાના કારણે અનેક જહાજ નવાનગરમાં આવવા લાગ્યા, જેના કારણે નવાનગર રજવાડાને કસ્ટમ ડ્યુટી મળવા લાગી. માલસામાન નવાનગરના બંદરે ઉતરતો હતો અને ત્યાંથી નવાનગર અને આસપાસના વિસ્તારોમાં માલસામાન પહોંચતો હતો, જેના કારણે જામનગરની સમૃદ્ધિમાં ખૂબ જ વધારો થયો. બેડી બંદરના કારણે મુંબઈની રેવન્યુમાં ઘટાડો થઈ ગયો. આ વાત સ્વાભાવિક રીતે અંગ્રેજોને નહોતી ગમી, એટલે તેમણે એક કાવતરું રચ્યું. વિરમગામમાં અંગ્રેજોની સીમા પૂરી થતી હતી અને રજવાડાઓની સીમા શરૂ થતી હતી. અંગ્રેજોએ સૌરાષ્ટ્રમાંથી વિરમગામમાં એટલે કે અંગ્રેજોના પ્રદેશમાં એન્ટર થતાં માલ સામાન પર ભારે વેરો લાદવાનું શરૂ કર્યું, જેનાથી સૌરાષ્ટ્રમાં હાહાકાર મચી ગયો હતો. એ સમયે તમામ રજવાડાઓએ જ નહીં પરંતુ મહાત્મા ગાંધીએ પણ એનો ભારે વિરોધ કર્યો હતો. એનાથી વેપાર માટેનો રૂટ ખલાસ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં રણજીતસિંહ પર બોજો વધી ગયો હતો. તેમણે રાજવહીવટ સંભાળવાનો હોવાથી તેઓ ફૂલ ટાઈમ ક્રિકેટ પર ફોકસ નહોતા કરી શકતા. જોકે તેઓ ક્રિકેટને પ્રોત્સાહન આપતા હતા. તેમણે પહેલાં વિશ્વયુદ્ધના સમયે બ્રિટિશ સરકારને ખૂબ જ મદદ કરી હતી. એટલું નહીં, તેમણે ભારતના જુદા જુદા રજવાડાઓને એક કરીને પાવરફુલ ફોર્સ બનાવવા માટે પણ કોશિશ કરી હતી. સૌપ્રથમ જામ રણજીતે દિવાન પદ્ધતિ હટાવી સેક્રેટરી પદ શરૂ કર્યું હતું. આપણે ત્યાં એ સમયે રાજાઓને દિવાન કહેવામાં આવતા હતા. રણજીતસિંહે લગ્ન નહોતા કર્યા. તેમણે તેમના ભાઈના દીકરા દિગ્વિજયસિંહને દત્તક લીધા હતા. રણજીતસિંહના નિધન બાદ દિગ્વિજય રાજગાદી પર બેઠા. તેમણે 1947 સુધી નવાનગરમાં રાજ કર્યું હતું. તેમણે રાજા બનતા પહેલાં તેઓ આર્મી ઓફિસર હતા. દિગ્વિજયસિંહ ખૂબ જ મોડર્ન હતા. તેઓ પ્રગતિ માટે ખૂબ જ પ્રોત્સાહન આપતા હતા. ઔદ્યોગિક વિકાસ માટે તેમણે ખૂબ ફોકસ કર્યો હતો. તેમણે દિગ્વિજય સિમેન્ટ નામની એક કંપનીની શરૂઆત કરી હતી. દિગ્જામ શૂટિંગ નામની ફેમસ કંપનીની પણ તેમણે જ શરૂઆત કરી હતી. તેમણે જામ એર નામની પોતાની એરલાઇનની પણ શરૂઆત કરી હતી. દિલ્હીની અશોકા હોટલના નિર્માણમાં પણ દિગ્વિજયસિંહનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું હતું. દિગ્વિજયસિંહને પણ ક્રિકેટમાં ખૂબ રસ હતો. તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ પણ રહ્યા હતા. પોલેન્ડવાસીઓ પણ દિગ્વિજયસિંહની ઉદારતાની નોંધ લઈ રહ્યા છે.
આ વાત બીજા વિશ્વયુદ્ધના સમયગાળાની છે. એ સમયે પોલેન્ડમાંથી બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોએ યુરોપ છોડીને ભાગવું પડ્યું હતું. તેઓ જુદા જુદા દેશોમાં ગયા હતા. એ સમયે મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહે પોલેન્ડના 1000 અનાથ બાળકોને પોતાનો સમર પેલેસમાં રહેવા માટે જગ્યા આપી હતી. પોલેન્ડના આ લોકો 1950 સુધી ત્યાં જ રહ્યા હતા. એટલા માટે જ આજે પણ પોલેન્ડની રાજધાની વોર્સોમાં એક ચોક છે જેને ગુડ મહારાજા ચોક કહેવામાં આવે છે. તેમને સમર્પિત એક સ્કૂલ પણ છે. પોલેન્ડના લોકો દિગ્વિજયસિંહના નામનું ઉચ્ચારણ નહોતા કરી શકતા એટલે તેમણે ચોકનું નામ ગુડ મહારાજા રાખ્યું હતું. પીએમ મોદી થોડા સમય પહેલાં પોલેન્ડ ગયા હતા ત્યારે તેમણે વોર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર સ્મારકની મુલાકાત લીધી હતી. તેમણે અહીં દિગ્વિજયસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ એ સમયે અનેક ભારતીયોને પણ મળ્યા હતા. જામનગરના રાજવી પરિવારની ગૌરવશાળી પરંપરામાં હવે અજય જાડેજાને ખાસ સ્થાન મળ્યું છે. તેની પસંદગી શા માટે થઈ એના વિશે પણ જાણવું જરૂરી છે. અમે તમને એના વિશે વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જામનગરના રાજવીઓનો લાંબો અને ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. ઇતિહાસના જાણકાર પ્રવીણસિંહ જાડેજા આ રાજવી પરિવારની સાથે જોડાયેલી અનેક ઘટનાઓ વિશે જાણે છે. આવી જ એક ઘટના વિશે તમારે પણ જાણવું જોઈએ. એક મુસ્લિમ વ્યક્તિને આશરો આપવાની આ ઘટના છે, જેના વિશે જાણવા તમે પ્રવીણસિંહને સાંભળો. રૂલર તરીકે જામ સત્તાજી હતા. જામ સત્તાજીને સમાચાર મળ્યા કે આપણે આને આશરો આપ્યો છે મુઝફરને, એટલે એટેક થઈ રહ્યો છે, લશ્કર આવી રહ્યું છે. જામ સાહેબ સત્તાજી આ કેબિનેટ બોલાવીને કીધું કે ભાઈ આપણે લડાઈ કરવી છે, ત્યાંથી લશ્કર રવાના થઈ ગયું છે અને લડાઈ માથે આવી છે, એટલે કરવી તો છે જ, આશરા ધર્મ પાડવો છે આપણે. પણ મારી ઈચ્છા એવી છે કે લડાઈ જામનગરના હદમાં ન થવી જોઈએ, કારણ કે હારી જવાની શક્યતા રહેલી છે આપણી, જેથી કરીને જામનગરના બેનો દીકરીઓને હેરાન ન કરે, વિધર્મીઓ પરેશાન ન કરે, આપણે હારી જાય તો એને ઉઠાવી ન જાય, એવું કાંઈ ન થાય, એટલા માટે આપણે રાજ્યની હદ બહાર લડાઈ કરવી છે. મારી પ્રજા હેરાન ન થાય એટલે મારે કોઈ સંજોગોમાં જામનગર લડાઈ થવા દેવી નથી. એટલે આવા બેઝ ઉપર એ ભૂચરમોરીના મેદાનમાં લડાઈ થઈ હતી. એક મુસ્લિમને આશરો આપવા માટે હજારો ક્ષત્રિયો આ લડાઈમાં શહીદ થઈ ગયા હતા. જામનગરના રાજવી પરિવારના ઇતિહાસમાં આવી તો અનેક ઘટનાઓ બની છે. ભારતને 1947માં આઝાદી મળી હતી. એ સમયે જોગાનુજોગ કાઠિયાવાડની સાથે નાતો ધરાવતી ત્રણ વ્યક્તિઓની ભૂમિકા નિર્ણાયક હતી, જેમાં સ્વાભાવિક રીતે પોરબંદરમાં જન્મેલા મહાત્મા ગાંધી સામેલ છે. બીજી નિર્ણાયક વ્યક્તિ મોટી પાનલી ગામના મોહમ્મદ અલી ઝીડા હતા. એ સિવાય રજવાડાઓના સંગઠનના પ્રમુખ જામ સાહેબ દિગ્વિજયસિંહ પણ નિર્ણાયક હસ્તી હતા. એ સમયે જૂનાગઢ, નવાનગર અને અમરેલી સહિતના કાઠિયાવાડના વિસ્તારોને એક કરીને સૌરાષ્ટ્ર રાજ્ય બનાવવામાં આવ્યું હતું. એ સૌરાષ્ટ્ર રાજ્યના પહેલા રાજપ્રમુખ દિગ્વિજયસિંહ હતા. તેઓ બાદમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ પણ બન્યા હતા. તેમના દીકરા શત્રુશૈલ્યજી જામ સાહેબ બન્યા. જામ સાહેબના ભાઈ રાજેન્દ્રસિંહજી આર્મી, નેવી અને એરફોર્સ એમ ત્રણેય પાંખના વડા હતા. તેમની મુદત પૂરી થયા પછી જ લશ્કરની ત્રણેય પાંખને અલગ કરવામાં આવી હતી. જામનગરના રાજવી પરિવારની સાથે અજય જાડેજાનો સીધો સંબંધ છે. રણજીતસિંહજી અપરિણીત હતા. તેમણે પોતાના સગા ભાઈ જુવાનસિંહજીના પુત્ર દિગ્વિજયસિંહને દત્તક લીધા હતા. જુવાનસિંહજીને 4 પુત્રો, કુમાર પ્રતાપસિંહજી, જામ દિગ્વિજયસિંહજી, કુમાર હિંમતસિંહજી અને કુમાર દિલીપસિંહજી હતા. જામ સાહેબ દિગ્વિજયસિંહના પુત્ર હાલના જામ સાહેબ શત્રુશૈલ્યસિંહજી છે. તો બીજી તરફ પ્રતાપસિંહના પુત્ર દોલતસિંહ છે. દોલતસિંહના પુત્ર અજય જાડેજા થાય. આ રીતે જામ સાહેબ અને શત્રુશૈલ્યસિંહજી
અને અજય જાડેજા વચ્ચેનો કાકા ભત્રીજાનો સંબંધ છે. અજય જાડેજા અત્યારે દિલ્હીમાં રહે છે. જોકે તેઓ જ્યારે પણ જામનગરમાં આવે ત્યારે તેમના વતન પ્રત્યેનો પ્રેમ અચૂક જોવા મળે છે. રાજવી પરિવારના દરેક સારા નરસા પ્રસંગમાં અજય જાડેજાની હાજરી અચક જોવા મળતી રહે છે. વર્ષ 2018માં પોલેન્ડ દેશના 100મા સ્વતંત્ર દિવસની ઉજવણી દરમિયાન તેઓ રાજવી પરિવારના પ્રતિનિધિ તરીકે જામનગરમાં હાજર રહ્યા હતા. તેમના પિતાના અવસાન અને માતાના અસ્થિ વિસર્જન વખતે પણ તેઓ જામનગરમાં આવ્યા હતા. હવે અજય જાડેજા જામ સાહેબ બનશે ત્યારે તેમને વારસામાં શું મળશે એ પણ જાણવું રહ્યું. જામનગરનો રાજવી પરિવાર અત્યારના સમયે જામનગરની ભલાઈ માટે અનેક કામગીરી કરી રહ્યો છે. તેઓ સત્ય સાંઈ સ્કૂલ ચલાવી રહ્યા છે. એ સિવાય મહારાણી ગુલાબ કોરબા હાઈસ્કૂલની પણ ખૂબ જાળવણી થઈ રહી છે અને એની નામના છે. રાજવી પરિવારે જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટી પણ શરૂ કરાવી. એટલું જ નહીં, જામ સાહેબે જ મેડિકલ કોલેજ માટે જગ્યા ફાળવી હતી. રાજવી પરિવાર 26થી વધારે મંદિરોનું પણ સંચાલન કરે છે. હવે આ તમામ શાળા કોલેજ અને મંદિરોનું સંચાલનની જવાબદારી અજય જાડેજાની રહેશે. એ સિવાય પણ બીજી અનેક મિલકતો છે. પંજાબ કેસરી અખબારના એક રિપોર્ટ અનુસાર જામ સાહેબના વારસદાર બનવાની સાથે જ અજય જાડેજા એ વિરાટ કોહલીને પછાડ્યા છે. આ સાથે જ તેઓ ભારતના સૌથી અમીર ખેલાડી બન્યા છે. આ રિપોર્ટ અનુસાર હવે રાજવી પરિવારની સંપત્તિની સાથે અજય જાડેજાની કુલ સંપત્તિ 1450 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે. બીજી તરફ વિરાટ કોહલીની કુલ સંપત્તિ 1000 કરોડ રૂપિયાથી વધુ છે. હવે આ રાજવી પરિવારની એક ખાસ પ્રોપર્ટીની વાત કરીશું. જામનગરમાં એશિયાનું એકમાત્ર સોલેરિયમ આવેલું છે, જ્યાં સૂર્યના કિરણોથી ટીબીના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. જામ રણજીતસિંહે આ સોલેરિયમ તૈયાર કરાવડાવ્યું હતું. જામનગરના રાજવી પરિવારે હંમેશા વિકાસ અને વારસા બંનેને મહત્ત્વ આપ્યું છે. પીએમ મોદી લોકસભાની ચૂંટણી દરમિયાન જામનગરમાં જામ સાહેબને મળ્યા હતા. અહીં જામ સાહેબે તેમની પાઘડી પહેરાવી અને આવકાર્યા હતા. બાદમાં પીએમ મોદીએ જામનગરની સભામાં આ જ પાઘડી પહેરી અને પહોંચ્યા હતા. આ સભામાં પીએમ મોદીને બીજી પાઘડી પહેરાવવાની કોશિશ થઈ ત્યારે તેમણે કહ્યું હતું કે પાઘડી પર તમે બીજી પાઘડી મૂકો, જામ સાહેબે આપેલી પાઘડી ઉતારા એમ નથી. આ એમના પ્રત્યેનું સન્માન છે. જામ સાહેબની આ જ પરંપરાને હવે અજય જાડેજા આગળ વધારશે. સવાલ એ છે કે શા માટે જામ સાહેબ તરીકે અજય જાડેજાની પસંદગી થઈ છે. અજય જાડેજાની તરફેણમાં અનેક બાબતો રહેલી છે. એક તો તે પોતે સાધન સંપન્ન છે, એટલા માટે તે જામનગરના રાજવી પરિવારની શાળાઓ અને મંદિરોનું સારી રીતે સંચાલન કરી શકે. વળી તેમનામાં તેમના પિતા દોલતસિંહજીના ગુણો હોવાની પણ માનવામાં આવી રહ્યું છે. દોલતસિંહ જાડેજા જામનગર જિલ્લાના સંસદ સભ્ય હતા, ત્યારે પ્રજાની સાથે તેમનો ખાસ નાતો હતો. લોકો સહેલાઈથી તેમના સુધી પહોંચી શકતા હતા. આ જ ગુણો અજય જાડેજામાં હોવાનું માનવામાં આવે છે. આ જ કારણે તેમની પસંદગી થઈ હોવાની શક્યતા નકારી ન શકાય. હવે અજય જાડેજા જામનગરના રાજવી પરિવારની પરંપરાને આગળ વધારશે. તેઓ રાજવી પરિવારમાંથી આવે છે અને તેમના પિતા લોકતાંત્રિક રીતે ચૂંટાયા હતા. એમ રાજાશાહી અને લોકશાહી બંને સાથે તેમનો નાતો રહ્યો છે. અજય જાડેજા લોકોની ભલાઈ માટે કામ કરવાની જામ સાહેબની પરંપરાને આગળ વધારશે એવી આશા રાખવી રહી. ખેર આના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.